કે બીજી ટુર્નામેન્ટમાં તમે તમારા કેપ્ટન છો તો તમે તમારી ટીમને સંભાળવાની છે અને તમારો ડ્રેસ કોડ તમારે પોતે એમને લઈને આપવો પડશે અને પહેરીને આવે. અને આ કોલા ટીમના કેપ્ટન પોતાનું સન્માન ચિહ્ન લઈ જાય, વેસ્ટ ટીમ માટે સન્માન ચિહ્ન આપ્યું છે ભાઈ, તો આ કોલા ટીમના કેપ્ટન અહીંયા સ્ટેજમાંથી આવીને એમનું સન્માન ચિહ્ન લઈ જાય. અને નાલા સોબલા તરફથી આ આયોજન છે, બહુ સરસ આયોજન છે. અને એમને જ્યારે બી ટુર્નામેન્ટ રાખી છે, બહુ સરસ ટુર્નામેન્ટ રાખી છે. નાલા સોબલા ગામ ડોન ગલી અને ડોન લાઈન તરફથી બહુ સરસ ટુર્નામેન્ટનું આયોજન કરે છે. અને આ લોકલ પાલગઢ તરફ દાણુ તરફથી આવતી અને શાનદાર નજારો. આ ગ્રાઉન્ડની કંઈક અદા જ અલગ છે ભાઈ. આ ગ્રાઉન્ડમાં હંમેશા ક્રાઉડને બહુ પ્રોત્સાહન રહે છે. ચિનાવાડીની ટીમ ખોપરી ગામમાં સંજયભાઈ ખારવા એમની પહેલી ઓવર લઈને ફાઇનલ મેચ છે આ ભાઈ, ચિનાવાડી વર્સેસ વિક્રોલી. અને ભાઈ ડોન ગલી વાળા થોડા પછાડે જાય. વિજયભાઈ તલસાણીયા અમારા બક્કુભાઈ આજે બજારમાં ગયા નથી, એ બહુ સરસ એમનું યોગદાન. અને રિવર્સ સ્વિંગ બહુ શાનદાર શોટ, રાજભાઈ કુંડિયા મારા બાપ આલા ભાગોની વસ્તી બાપ, બહુ સરસ શોટ. પહેલા જ બોલમાં ચોકો અને બહુ સરસ પરફોર્મન્સ સંજયભાઈ ખારવા સામે. રિવર્સ સ્વિંગ માર્યો એટલે બહુ સરસ કહેવાય ભાઈ. એક બોલ ચાર રન. અંકુશભાઈ સોવસિયા ગામ રામપડાના તરફથી, અગર રાજભાઈ ત્રણ બોલમાં ત્રણ સિક્સ મારે તો 501 રૂપિયો ઇનામ ટીમ ગોવાના તરફથી. ત્રણ સિક્સ મારે તો ગોરેગાંવ તરફથી 501 રૂપિયા પણ ઇનામ છે ટીમ ગોરેગાંવ. તમે બહુ સારું રમ્યા આજે. અને આના પછી અને બીજું ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવે છે, બહુ શાનદાર છે. આપણા ક્રિકેટ લવર માટે, એક ગાઉ એક સંઘ માટે ભાંડુપ ના તરફથી ટુર્નામેન્ટ કરવામાં આવે છે. બહુ જલ્દી જલ્દ ભાંડુપ ટુર્નામેન્ટ કરવાનું છે, તો કોઈ બી ટીમના નામ લખાવું હોય આગળથી ભાંડુપ ના ટીમના કેપ્ટન ને કોન્ટેક કરજો. અને ગ્રુપમાં તમે એક્ટિવ રહેજો તો તમારી ટીમ કન્ફર્મ પહેલા થઈ જશે. અને ત્રણ બોલમાં છ રન મારે રાજભાઈ. અજયભાઈ ની કમી મહેસૂસ નહીં કરવા દે આજે આપણાને. આજે રાજભાઈ જ કરશે જે પણ કરશે. જબરદસ્ત શોર માર્યો છે, હવામાં છે અને એમ્પાયર નો ડિસિઝન આવવા બાકી છે. અમ્પાયર વન બોન શોર, જબરદસ્ત શોર માર્યો રાજભાઈ એ. રાજભાઈ એવું થાણીને આવ્યા છે આજે કે અજયભાઈ ની કમી તમને મહેસૂસ નહીં થવા દેવી, અમે ગામ છીનવી વાળી ટીમ. અને શાનદાર કોમેન્ટ્રી એવી અમારે રાહુલ ભાઈ ની, રામપડા ગામ નાના સામતિયાની વસ્તી બાપ. થેન્ક્સ છે કે ગોવાથી અહીં આવીને ઉભા રહેશે આપણા માટે. સંજયભાઈ નો ચોથો બોલ અને રેસિંગ ટ્રાય પણ ડોટ બોલ. તો બી સરસ બેટિંગ કરી છે અત્યાર સુધી, 9 રન આવી ગયા છે. ચિનાવાડી ને 10 રન થઈ ગયા છે, સોરી ભાઈ 10 રન થઈ ગયા છે ચિનાવાડી ના. અમારા રાજભાઈ બહુ સરસ ક્રિકેટર છે અને આપણા વાઘરી સમાજ નું ગૌરવ છે. અને આ શાનદાર શોટ ઓફ સાઈડ માં, બહુ શાનદાર શોટ માર્યો છે. માત્ર 2 રન મળશે પણ શોટ માં કઈ કમી નથી એમનામાં. એકદમ સિઝન શોટ, બહુ રૂકી ગયો. બહુ ક્લાસ ક્રિકેટર છે અમારા રાજભાઈ વાઘેલા અને રાજભાઈ કુંડિયા. અત્યારે એમનું લેવલ બહુ ઊંચું છે અને રાજભાઈ ના હર સિક્સ માટે કૈલાસભાઈ ઓગણા ગામ ચોકી ના મારા બાપ હીરાની વસ્તી એમને ઇનામ આપે છે ભાઈ, કે સિક્સ મારે તો 101 રૂપિયા નું ઇનામ આપશે હર સિક્સ ઉપર. ક્યારે બી મારો સિક્સ 101 રૂપિયા ઇનામ. 1 ઓવર 12 રન થઈ ગયા છે ભાઈ. ચિનાવાડી ના રંગડ બહુ સારો છે. અમારે ડાંગરી ટીમ ના લેજન્ડ હરીનભાઈ એમનું આગમન છે ભાઈ. અને ગોવિંદ દાદા નું હાર્દિક સ્વાગત છે બોલિંગ ઉપર.
એક્સપિરિયન્સ ખેલાડી ઓલ્ડ ઇઝ ગોલ્ડ આજે તમને જોવા મળશે કે સોનાનો ભાવ શું છે. રાજીવતના ભરા ગાડા છ બોલ નાખશે ગોવિંદ દાદા અને તમે જોતા રહેજો મારી મેચ. ભાઈ ભાઈ જય હો ગોવિંદ દાદાની જય હો. એક નંબરની જલ્દી પરીક્ષા આજે કામે પણ એક નંબર જ કરશે વિકેટની ટીમ માટે. ચેતનભાઈ વિકેટ કીપર ઉપર છે. અનિલભાઈ ક્યાં છે? અનિલભાઈ ક્યાં પણ હોય તમે હાથ બતાડો. શાબાશ, જબરદસ્ત શોટ મારીને પ્રયત્ન કર્યો છે. વન બાઉન્સ, ટુ બાઉન્સ, થ્રી બાઉન્સ, ચોકો ભાઈ, એક નંબર શોટ માર્યો છે. ચિન્નેવાડીની ટીમ, ચિન્નેવાડીની ટીમે આજે અહેસાસ કરી નાખ્યો અને વતાડી નાખ્યો કે સિનિયર ખેલાડીની જરૂર નથી અમને, અમે યંગસ્ટર જ કાઢવી છે. યંગસ્ટર બહુ સારું રમે છે, જબરદસ્ત. એક ઓવર એક બોલ, 16 રન થઈ ગયા અને બહુ જબરદસ્ત બેટિંગ કરે છે ચિન્નેવાડીની ટીમ. 3 ઓવરની મેચ છે. ગોવિંદ દાદા બીજો બોલ લઈને આવે છે અને આ ડોટ બોલ, જબરદસ્ત. ગોવિંદ દાદા ઓલ્ડ ઇઝ ગોલ્ડ એક્સપિરિયન્સ કયો હતો તમારા પાસે શીખવા મળે છે અમને બધાને. મુંબઈમાં અત્યારે 20-25-30 ટીમો છે, તમને જોઈને બધા ઇન્સ્પાયર થાય છે, બધા શીખે છે. તો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ તમને બધા યંગ છોકરાઓને શીખવવા માટે. અને આજે ત્રીજો બોલ ગોવિંદ ભાઈ અમારે લેજન્ડ બેટના નીચે બહુ શાનદાર શોટ અને આ મિડઓફમાં ચગ્ગો, બહુ શાનદાર શોટ, ટેલેન્ટ ભરેલો શોટ મેહુલભાઈ નો. અમારો મેહુલભાઈ કુંડિયાનો શાનદાર શોટ છે. આજે અજયભાઈ આવ્યા નથી પણ અજયભાઈની કમી બી લાગવા જશે નહીં. અમારે મેહુલભાઈ ચિલેવાડીના બહુ શાનદાર શોટ માર્યો. લેગ સાઈડ તો બધા મારે પણ ઓફ સાઈડમાં ચગ્ગો મારે એને ભાઈ કિંગ કહેવાય, કિંગ મેહુલભાઈ કુંડિયા. બહુ શાનદાર શોટ છે. ત્રણ બોલ એક ઓવર, ત્રણ બોલ ને 22 રન, 100 બહુ સારો છે. કોઈન દાદા ચોથો બોલ લઈને અને આ શાનદાર શોટ છે ફિલ્ડર નીચે અને શાનદાર કેચ. વિકેટ નું પતન, એક્સપિરિયન્સ થી બોલિંગ મારવા દેશે બેટ્સમેન ને કે મારે તમારામાં જેટલી તાકાત હોય એટલું હું તો મારી સ્પીડમાં બોલ નાખીશ. છગ્ગો મારો પણ મને 45 વિકેટ લેવાની ગોવિંદભાઈ ને મને તાકાત છે ભાઈ. પ્લેયર ફટાફટ આવો બેટિંગ માટે, ટાઈમ આપણી પાસે ઓછો છે. બેટ્સમેન વિશાલ વન ડાઉન, ફટાફટ આવો ગેમ માટે. અને હંમેશા આપણને વિક્રેલી ટીમ ફાઇનલમાં કે સેમી ફાઇનલમાં તો જોવા મળશે જ તે. 16 ટીમ હોય કે 24 ટીમ હોય પણ એમાં વેરી એકદમ કે બેસ્ટ ટીમ કે તો વિક્રોલી છે ભાઈ. દિલથી એમનું હાર્દિક સ્વાગત છે. વિક્રોલી ટીમ હંમેશા એમને બેસ્ટ આપે છે. કોઈન દાદા એમનો બોલ લઈને અને આપણે બેટ્સમેન રેડી છે. 4 બોલ થઈ ગયા, 5 બોલ અને અમ્પાયર નો ડિસિઝન છે. વાઇટ બોલ અને પ્લસ 1, રન રેટ સારો છે. 1 વિકેટ નું પતન થયું છે, 24 રન થઈ ગયા છે. 1 ઓવર 4 બોલ, 24 રન થઈ ગયા છે. રન તો બહુ સારો છે. રાજભાઈ ની સ્ટ્રાઇક છે અને ઇનામ કન્ટિન્યુ છે. રાજભાઈ છગ્ગો મારે તો 101 રૂપિયા. કલેશભાઈ ઘણા કામ સોકી અને આ બેટ બોલ, તમે કેટલા બી ગરબા રમો પણ ગોવિંદભાઈ એમનો એક્સપિરિયન્સ તો પૂરું પીવાનો છે. 30-30, 40-40 વર્ષ ગોવિંદભાઈ ઘેટા નથી સારા ભાઈ, એમનો એક્સપિરિયન્સ રમે છે આજે. એમનો લાસ્ટ બોલ લઈને ગોવિંદભાઈ અને બહુ શાનદાર શોટ લેગ સાઈડમાં અને આ 6 રન એમનું ઇનામ તાકી ગયું. કૈલાશભાઈ ઓગણે 101 રૂપિયાનું ઇનામ આપે છે એમને. સ્ટેજ પર આવીને મેચ પછી લઈ જાય ગોવિંદભાઈ ઓગણે આજે વધારી દીધું. જબરદસ્ત બોલિંગ નાખી છે એમને ગોવિંદ દાદાએ અને ઇનામ કન્ટિન્યુ છે. રાજભાઈ કેટલા પણ ચક્કા મારે, કૈલાશભાઈ ઓગણેના તરફથી 101 રૂપિયા ઇનામ તમારે લીધું જ જવાનું. 2 ઓવર 30 રન થઈ ગયા છે ચિન્નેવાડીના મનુવાડી. આ ઓવરમાં ગોવિંદ દાદા 18 રન દીધા.
મનવાડી નહીં પણ ચિન્નેવાડી, ચિન્નેવાડી કયો મનવાડી કયો, અમારા માટે એક જ છે. બચપનો આપણું ત્યાં જ ગુજર્યું છે અને બહુ સરસ બોલિંગ લઈને આવી રહ્યા છે ચેતનભાઈ. 2 ઓવર 30 રન થઈ ગયા છે, સ્ટ્રાઇક રેટ એકદમ જબરદસ્ત છે, 15 રનની ઓવર રેટ છે. બહુ મજા આવશે જોવાની, આ ફાઇનલ મેચ યાદગાર રહેશે. આ છે જબરદસ્ત બોલ નાખ્યો છે ચેતનભાઈએ અને આઉટ, ક્લિયર બોલ્ડ કરી નાખ્યા ચેતનભાઈએ. સંજયભાઈના નાના ભાઈ છે, નીકળેલી ટીમની આન બાન શાન છે આ બધી. અને આ આપણા વાઘરી એક ગામ એક સંઘમાં બધી ટીમ તો રમવા આવે છે, પણ જયારે 500-500 ગૌથી જયારે ગોવા રમવા આવતી હોય તો ધન છે એમના ભાઈ, એમની ભક્તિ ને એમના ભાઈ ને, કે અમે ભાઈ બધી ટીમો છે ને કોઈ મુંબઈમાં પહોંચી નથી શકતી, પણ જયારે ગોવાથી 500-600 ગૌ કાપીને અને અહીંયા આવીને સત્કાર આપે છે ત્યારે એમને ધન છે ભાઈ. અને નેક્સ્ટ બેટ્સમેન નું નામ છે રાહુલભાઈ ભૂટિયા, ગામ દિવડિયા, ધરોલિયા, ધરોલિયા, સોરી ભાઈ, રાહુલભાઈ ધરોલિયા. અને લેફ્ટ હેન્ડર બેટ્સમેન છે અને એમની સ્ટ્રાઇક લેશે હવે ચેતનભાઈ રાફુકિયા ગામ અડવાણના, વિક્રમની તરફથી એમનું પૂરું યોગદાન છે. રન રનનો રન રેટ સારો છે, 2 ઓવર 30 રન, 2 ઓવર 1 બોલ 30 રન છે. અને આ ગ્રાઉન્ડમાં બહુ ટુર્નામેન્ટ થાય છે, બહુ એટલે બહુ. આ ગ્રાઉન્ડ આપણે વાઘરી સમાજ માટે બહુ લકી છે. અને નાના સોપાના ગામ તરફથી ડોન લાઈનથી જ્યારે બી આયોજન થયું છે ત્યારે એમને બહુ સરસ યોગદાન આપ્યું છે. ધન્ય છે નાના સોપાના ગામને બાપ. અને ચેતનભાઈનો બીજો બોલ લઈને બેટના નીચે બોલ અને માત્ર 1 રનથી સંતોષ. રાજભાઈની સ્ટ્રાઇક આવશે હવે, 4 બોલ છે રાજભાઈ માટે, લાસ્ટ ઓવર છે, 4 બોલ બાકી છે, 4 બોલ બાકી છે ભાઈ. હજુ હજુ પિક્ચર હજુ બાકી છે. રાજભાઈ ના હાથમાં સ્ટ્રાઇક છે હજુ અને સ્કોર થઈ ગયો 31. સ્કોર બી સરસ છે. ચેતનભાઈ નો ત્રીજો બોલ, રાજભાઈ ઓન સ્ટ્રાઇક અને આ શાનદાર શોટ, એકદમ હવામાં બોલ અને શાનદાર કેચ ભાઈ. અને અમ્પાયર ડિસિઝન 6 અને ઇનામ રાજભાઈ નું 2 ઇનામ બાકી ગયા છે. કૈલાશભાઈ ઓગાડ્યા ગામ ચોકી ને અમારા બાપ ઉરાની વસ્તી નું. કૈલાશભાઈ ને 202 રૂપિયા જમા રાખજો. કૈલાશભાઈ છૂટા રાખજો, છૂટા ઇનામ કન્ટિન્યુ છે. કૈલાશભાઈ તમે છૂટા રાખજો 202 રૂપિયા. હેન્ડ કેશ ગૂગલ પે નહીં હાલે ભાઈ, ફટાફટ. 10 બોલ છે, હજુ 500 રૂપિયા પૂરા થયા ગયા છે. ચેતનભાઈ નો 4th બોલ, ફાઇનલ મેચ. વર્ક બોલ, શાનદાર બોલિંગ, 1 રન થી સંતુષ્ટ. અને સ્ટ્રાઇક લેવા માટે રાજભાઈ હવે સામલાની વિકેટ લીધી છે. રાજભાઈ નું સ્ટ્રાઇક રહેશે. સામલા બેટ્સમેન નું યોગદાન. નેક્સ્ટ બેટ્સમેન રાહુલભાઈ ભૂટિયા. સ્કોર થઈ ગયો છે ટોટલ 38. અમે વગર ગણે કહી દેવી કે 38 રન થઈ ગયા છે ચિનાવાડીમાં. શાંતિ રાખો ભાઈ, હાઈટ કામ ફાઇટ જ્યાદા નો કરશો. તમારા માપ માર્યો ચેતનભાઈ નો બોલ અને આ યોર્ક બોલ પાછો. બહુ શાનદાર બોલિંગ છે. ડોટ બોલ 1 રન લીધો ને એમને, એમની ટીમ માટે. એમને ફૂલ એક્સપિરિયન્સ છે કે લાસ્ટ બોલમાં કંઈક કરી બતાડીશ. ચેતન બોલનો લાસ્ટ બોલ છે. એ 2 ઓવર 5 બોલ 38 રન. જરા સબર કરો ભાઈ, ધીરે. મનોજભાઈ ભૂટિયાનું આગમન વિરાડનાથી. લાસ્ટ બોલ યોર્ક પાછો, યોર્ક માર્યો અને શાનદાર બોલિંગ છે ભાઈ ચેતનભાઈની. 6 ખાઈને બી શાનદાર બોલિંગ નાખે પણ બે રન ચુરાવી લીધા વિક્રમની ટીમ પાસે.
એમની નજર ના સામે બે રન લઈ લીધા. ટોટલ સ્કોર 40 થઈ ગયો છે. 41 કમ્પલસરી ચેસિંગ. અને અમારે વિરાટભાઈ ભૂટિયાનું આગમન છે વિરાટ ટીમના વિરાટ ગામ તરફથી. દેર સહી સહી પણ આવે સહી. 41 રન ચોસ છે વિક્રમીઓ ત્રણ ઓવરમાં. અને ફટાફટ ચિનાવાળી ફિલ્ડિંગ લગાવજો, અંધારું થઈ જશે ભાઈ, ફટાફટ લગાવો. જેટલી બને એટલી ગાય કરો ભાઈ, ફટાફટ ફિલ્ડિંગ લગાવજો તમે. 18 બોલમાં 41 રન બહુ સરસ છે, પણ વિક્રોલી માટે હાર બી નથી એવું કોઈ, કારણ કે વિક્રોલી ટીમ આવી કઈક મેચ જીતાડીને બેસી છે. પણ આજે એમનું ઇમ્તિહાન છે કે આજે શું કરે છે. નાના સબલટ ઓનલાઈન, થોડા ક્રિષ્ના પાછળ ચાલાવો તો તમારી મહેરબાની, થોડા ક્રિષ્ના વાય હલાવો, કોઈ ગ્રાઉન્ડમાં જશો નહીં. ફટાફટ વિક્રોલી તમે ફિલ્ડિંગ લગાડો, બેટિંગ કરવા આવો અને છીનેવાળી ફિલ્ડિંગ લગાડો. અને હા ભાઈ, નાના સબલટ ઓનલાઈન, થોડા ક્રિષ્ના પાછળ ચાલાવો. નાના સબલટ ઓનલાઈન, થોડા ક્રિષ્ના પાછળ આવો અને કોઈ ગ્રાઉન્ડમાં કરશો ને ભાઈ, મેચ ચાલુ કરવા જો. એક ઇનિંગ બાકી છે જોન, પછી બધા આવી જજો ગ્રાઉન્ડમાં. ફટાફટ ચાલુ કરો, છીનેવાળી ફિલ્ડિંગમાં આવો ફટાફટ. ટાઈમનું આગમન કરો, ટાઈમમાં આપણે બહુ લેટ થઈ ગયું છે ઓલરેડી. ત્રણ ઓવર નાખવાના છે. વિકુભાઈ અમ્પાયર લો છો, અમારો ગૌરવ ટીમના યંગ સ્ટાર છે જુનિયર વિરાટ કોહલી ઉર્ફ વિકુ, અને એમનું ઓરિજિનલ નામ છે વિકાસ. 18 નંબરની જર્સી પહેરે છે. અમારા રાહુલભાઈ પોંગા ગામ સોડાના, કઈક કહેવા માંગે છે ભાઈ, બોલો બોલો બોલો. હવે કહે છે કે આખું મહાભારત થઈ ગયું ને, ફાઇનલમાં કોણ ભેગ્યું એવું ન કરજો. વિક્રોલી વર્સિસ ચિનાવાડી. આવા ઇનામ ન હોય ભાઈ, સગતમાં આવા ઇનામ ન હોય. એટલે તમારા 600 રૂપિયા 250 વાઇટ માં નાખ્યો ભાઈ. ઈ વાત ખોટી તમારી. રવાજો રવાજો, મારા બાપ દેવા ઓકા હઠાની વસ્તી, રવાજો આવો ન કરશો. રવાજો બાપ રવાજો આવા ઇનામ ન રાખશો ભાઈ. પંકભાઈ તમે સાઈડમાં જાઓ, અમને કોમેન્ટ કરવા દો. મારા બાપ દેવલાની દેવી રવા દો, મારા બાપ રતનિયાની વસ્તી આવા ઇનામ ન રાખશો. ચિન્યવાળી ફટાફટ ફિલ્ડિંગ લગાડો અને વિક્રોલી ટીમ બેટિંગ માટે આવો. ટાઈમનો ટાઈમ બહુ કમ છે આપણા પાસે. 3 ઓવર રમવાની છે. તમારે પૂરો ઓવર રમવી હોય, તમારે બરોબર બોલ તમારે જોવો હોય તો ફટાફટ રમવા માટે આવો. અનિલભાઈનો તમારું હાર્દિક સ્વાગત છે. અનિલભાઈ સામે છે ચેતનભાઈ, અને બોલિંગમાં છે એમ કે મેહુલ કુંડિયા ગામ સુજાનગઢ, અજય કુંડિયા, રાજ કુંડિયા, કુંડિયા કુંડિયા. આજે કુંડિયા લોકો તો વરસાદ કરી નાખી રનોની. હવે બોલિંગમાં શું કરે છે એ જોવા માટે. અને આપણા મહેશભાઈ કુંડિયાના છોકરા છે મેહુલ કુંડિયા, અને રાજ કુંડિયા સોરી, અને રાજ કુંડિયા કીપર ઊભા છે. અને એમનેથી બહુ બધા આપણે ઇન્સ્પિરેશન લેવી છે, નાની મોટી બધી ટીમો કે બહુ સારું રમે છે. અમારે ચેતનભાઈનું સ્ટ્રાઇક સામે છે 10 નંબર અનિલભાઈ, બહુ સરસ ક્રિકેટર છે. અને અમારો બોલર એમ બી બહુ સરસ છે, બોલિંગ બી બહુ સરસ નાખે છે, કારણ કે એમને ફૂલ એક્સપિરિયન્સ છે બોલિંગનું. પણ આજે જોવા મળશે આમને સામને, ફાઇનલ મેચ છે આ. 41 નો રન રેટ છે, એકદમ ટાર્ગેટ બહુ મોટો છે. 3 ઓવરમાં 41 રન. અને પહેલી ઓવર અમારી ચેતનભાઈની સ્ટ્રાઇક, ફર્સ્ટ બોલ 15 નંબર જર્સી બોલર, 12મો ફિલ્ડર આયા બેસાડો ભાઈ, નામ નથી ખબર અમને.
મેહુલ ભાઈ એમનો પહેલો બોલ લઈને રનર અપ એકદમ ફાસ્ટ ચેતન મનીષ ભાઈ અને શાનદાર બોલિંગ બહુ સરસ સ્ટાર્ટ આપ્યું છે ચિનય વાડીને બહુ સરસ બોલિંગ એકદમ બેસ્ટ બોલિંગ 41 રન વિન છે કમ્પલસરી ચેસ છે વિક્રમી ટીમને અને બહુ સરસ બોલિંગ કરી છે અત્યાર સુધી એક બોલ નાખ્યો પણ બહુ સરસ બોલ નાખ્યો અને અમારા મોહન ભાઈ નું આગમન છે દિનેશભાઈ સૌચા પરમાર કોળ અને શાનદાર બોલિંગ બીજો બી બોલ બહુ સરસ એકદમ બેસ્ટ બોલિંગ 41 ટુ વિન 41 બહુ સરસ બોલિંગ અનિલભાઈ નું સ્ટ્રાઇક છે અને અનિલભાઈ જો સિક્સ મારે આ બોલ પર તો 101 નું ઇનામ આકાશભાઈ કલચાણીયા ગામ સમલા તરફથી કારણ કે અનિલભાઈ મારા બેસ્ટ બેટ્સમેન છે બહુ સરસ બેટિંગ કરે છે અનિલભાઈ આજે ટીમ માટે શું યોગદાન આપે છે આપણે જોઈએ અમારો ગોડકિયા પરિવાર નું આગમન ભાઈ એમનો ત્રીજો બોલ લઈને તીસરો બોલ અનિલભાઈ ની સ્ટ્રાઇક શાનદાર બોલ અને શાનદાર શોટ પણ માત્ર એક જ રન થી સંતોષ બહુ સરસ બોલિંગ બહુ સરસ બોલિંગ બહુ સરસ બોલિંગ ફાઇનલ માં આવી બોલિંગ નાખે એટલે મેચ ને જીતવા માટે એમનું પૂરું યોગદાન છે લાઈન લેન્થ એમના કંટ્રોલમાં છે પપ્પો બી એમના કંટ્રોલમાં છે એકદમ 1001 ઇનામ આપે છે અમારે પોંગાભાઈ અનિલભાઈ જો ઓફસાઇડ સિક્સ મારે તો ચેતનભાઈ ઓફસાઇડ સિક્સ મારે તો 1001 નું ઇનામ છે ભાઈ ગોવા તરફથી અનિલભાઈ અને શાનદાર બોલિંગ એક રન માત્ર આપ્યો ચાર બોલમાં માત્ર 2 રન આપ્યા છે સોરી ચાર બોલમાં 3 સિંગલ કાઢ્યા છે ચાર બોલમાં 3 રન આપ્યા છે બહુ સરસ બોલિંગ છે ચિનેવાડી તરફથી ફાઇનલમાં આવી બોલિંગ એટલે પ્રેશરમાં બોલિંગ એટલે બહુ સરસ બોલિંગ અને આ એમનો પાંચો બોલ ઇનામ કન્ટિન્યુ અને આ શાનદાર શોટ અને શાનદાર પ્લે કેચ ડ્રોપ કરી છે પણ માત્ર એક જ રન મળશે અત્યાર સુધી ચિનય વાણીની બોલિંગ બહુ સરસ છે અને અનિલભાઈને એટલે ભાગવા માટે પ્રોબ્લેમ થઈ રહી છે અનિલભાઈ પ્રોપર ફિટ નથી તો આટલું સારું રમ્યા બહુ મોટી વાત છે અને લાસ્ટ બોલ ટુ ગો 4 રન 5 બોલ 4 રન થયા છે વિક્રમની ટીમના ચિનેવાળી જબરદસ્ત ફોર્મમાં છે અને અજયભાઈ કુંડિયા તમે ક્યાંય પણ હોય તમે દુઆ કરજો તમારી ટીમ માટે અને મેચ તમારી ચાલુ છે તમારી કમી બહુ મહેસૂસ છે આજે અને આ એમનો લાસ્ટ બોલ લઈને ચેતનભાઈ સ્ટ્રાઇક લાસ્ટ બોલ અને શાનદાર બોલિંગ વિકેટ મિડિયચ શાનદાર બોલ અને કટ અમ્પાયર ડિસિઝન આઉટ અમારા ઉત્તમભાઈ ભોજેયાનું આગમન સ્ટેજ ઉપર કામ બલદાડા અને અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન દેશે ભાઈ અમ્પાયર ડિસિઝન લાસ્ટ ડિસિઝન દેશે કોઈ એગ્રીમેન્ટ કરશો ને અંધારું થવાની તૈયારીમાં છે તો કોઈ એગ્રીમેન્ટ ન કરશો ભાઈ આઉટ છે તો ભાઈ આઉટ દેવામાં આવશે ફર્સ્ટ સ્ટેજ સુધી અવાજ આવ્યો છે અમને તો આઉટ અમ્પાયર ડિસિઝન આઉટ છે તો આઉટ દેવામાં આવશે એક ઓવર 4 રન ને 1 વિકેટ અને અમારે દાદરવાડીથી શક્તિભાઈ નું ઇનામ આવ્યું છે કે અનિલભાઈ સિક્સ મારે તો 101 રૂપિયા ઇનામ આપશે ભાઈ ફટાફટ ચાલુ કરો હજુ 2 ઓવર બાકી છે અને ચેતનભાઈ ભાદર સારા વહેતા પાણી થાવ તમે મહેરબાની તમારી કોઈ આર્ગ્યુમેન્ટ ન કરતો અમ્પાયર ડિસિઝન ફાઇનલ ડિસિઝન તમારા ભાઈ
અને જલ્દી જલ્દી આવો, સંજયભાઈ નું આગમન છે, ગ્રાઉન્ડ ઉપર આવી ગયા. ચેતનભાઈ થોડો ઝડપ રાખો જવા માટે. બાર બોલ માં 37 રન જોઈ છે વિક્રમની ટીમ ને વિજય કરવા માટે. હવે એમની ટીમ ને નહીં આખું પાર લગાડે છે ચેતનભાઈ, અનિલભાઈ. ચેતનભાઈ તો ગયા, અનિલભાઈ કે સંજયભાઈ. અને આ બાજુ રાજભાઈ બોલિંગ લઈને આવી ગયા છે જુડવાની એન્ડ ઉપર. તો બોલિંગ લાઈન અત્યારે સ્ટાર્ટ કરવાના છે રાજભાઈ. અને બહુ જ સારું ટુર્નામેન્ટ આયોજન કર્યું છે નાના છોકરા ઓનલાઈન. અને બહુ જ સારી બોલિંગ નાખી છે મેહુલભાઈએ. પહેલો ઓવર ફૂલ પેક ઓવર નાખ્યો અને 12 બોલમાં ફક્ત રન જોયો છે 37 રન. અને રાજભાઈ મુંબઈ ઇન્ડિયન ના આપણે વિકેટ કીપર બેટ્સમેન છે, પ્રેક્ટિસ કરે છે અને બોલર પણ છે. અને માતાજી ભગવાન જલ્દી જલ્દ આપણને મુંબઈ ઇન્ડિયન્સમાં જોવા મળશે. 12 બોલમાં 38 રન જોયે છે, 37 રન જોયે છે 12 બોલમાં. અમારો રાજભાઈ કુંડિયા એમ અને અમારો રાજભાઈ એમનો પહેલો બોલ લઈને બહુ સરસ ક્રિકેટર છે રાજભાઈ અમારો કુંડિયા. અનિલભાઈ સ્ટ્રાઇક અને શાનદાર શોટ મેદાનમાં મારે છે, પણ માત્ર એક જ રન મળશે. બોલિંગ અત્યાર સુધી બહુ સરસ ચિનાઈવાળીની બહુ સરસ બોલિંગ નાખી છે કે અત્યાર સુધી વિક્રમી ટીમને હાથ ખોલવાનો મોકો આપ્યો નથી. સંજયભાઈ રાપુકિયા 11 બોલમાં 36 રન. આજે એમનું ઇમ્તિહાન છે, આજે એમનું ઇમ્તિહાન છે કે 11 બોલમાં 36. જયારે મત દરિયે વહાણ આવે ને ભાઈ, અને એમાંથી ઉઘારે એનું નામ કહેવાય ભાઈ. અને આ એમનો બીજો બોલ, શાનદાર શોટ, ફિલ્ડર રીચે, કેચ ડ્રોપની કોઈ સંભાવના નથી, શાનદાર કેચ અને સંજયભાઈ ની વિકેટ. સંજયભાઈ ની વિકેટ ગઈ, બે વિકેટ પડી ગઈ માત્ર 5 રનમાં. મસ્ત સરસ બોલિંગ એવી અમારે ચિનાવાળી ટીમની. અને ભાઈ બહુ સરસ આજે એમને પરફોર્મન્સ આપ્યું છે. કાલે બી બહુ સરસ રમ્યા હતા, આજે બી બહુ સરસ રમ્યા છે. અજયભાઈ ની કમી છે તો બી એમનું પરફોર્મન્સ પૂરું આપે છે. અજયભાઈ નથી, સંજયભાઈ નથી ટીમમાં. જબરદસ્ત સંજયભાઈ, ભાદર દ્વારા વહેતા પાણી થઈ ગયા બે બોલ જમીને. અને હવે હાર્દિકભાઈ આવ્યા છે, અનિલભાઈ આવ્યા છે, જોયું એમની ટીમ માટે શું કરે છે. અને ચિનેવાડી નો એક નંબર પરફોર્મન્સ છે રાજભાઈ. તમારી બોલિંગ નો લાજ જવાબ છે, કોઈ હિસાબ નથી, અમારા પાસે વાતું નથી તમને કહેવા માટે. અને ફટાફટ ચાલુ કરો રાજભાઈ, ટાઈમ વેસ્ટ ન કરો, ઓવર હજુ દોઢ બાકી છે. હાર્દિકભાઈ આવી ગયા છે સ્ટ્રાઇક ઉપર, અનિલભાઈ છે નોન સ્ટ્રાઇક ઉપર, રાજભાઈ છે બોલિંગ એન્ડ ઉપર. અને જબરદસ્ત મેચ થઈ ગઈ છે, બહુ જ સારી મજા આવી રહી છે આ ટુર્નામેન્ટ જોવાની. નાના સોપાલા ઓનલાઈન તરફથી આ ટુર્નામેન્ટ રાખવામાં આવ્યું છે. અને નાના સોપાલા કોઈ પણ ટુર્નામેન્ટ રાખે છે એ યાદગાર રહે છે. જબરદસ્ત બોલિંગ નાખી છે અને આ ડોર બોલ હજુ નહીં, જબરદસ્ત બોલિંગ. વાહ ભાઈ વાહ, તારીફે કાબિલ, લા જવાબ. આફરીન આફરીન આફરીન, સો બ્યુટીફુલ, સો એલિગન્ટ, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. 9 બોલમાં 36 રનની જરૂરિયાત, એટલે ટોટલ 6 સિક્સ ની જરૂરિયાત છે. અત્યાર સુધી 9 બોલ લેખા છીનાવાડીએ બહુ સરસ બોલ લેખા છે. અને એક બી બાઉન્ડ્રી, એક બી છગ્ગો હજી પડ્યો નથી ચિનાવાડી ટીમને. વિક્રમી ટામે આવી બોલિંગ નાખવી એટલે બહુ સરસ બોલિંગ છે. રાજભાઈ ચોથો બોલ લઈને બેટના નીચે બોલ, શાનદાર બોલિંગ, એક રન થી સંતુષ્ટ. બહુ સરસ બોલિંગ, બહુ સરસ બોલિંગ, બહુ સરસ બોલિંગ. અનિલભાઈ ની સ્ટ્રાઇક છે અને દાદરવાડી થી ઇનામ આવે છે કે છગ્ગો મારે તો 101 રૂપિયા નું ઇનામ છે. અને અમારે રાજભાઈ નો પાછો બોલ, અનિલભાઈ ની સ્ટ્રાઇક અને આ ડોટ બોલ, ડોટ બોલ, શાનદાર બોલિંગ રાજભાઈ કુંડિયા, શાનદાર બોલિંગ.
બહુ શાનદાર બોલિંગ છે, બહુ શાનદાર બોલિંગ, એકદમ સ્માર્ટ દિમાગથી બોલ નાખે છે, કોઈ હડાપડી નથી એમની પાસે. સાત બોલમાં 35 રન, રિક્વાયર્ડ બહુ વધી ગયો છે હવે વિકલેલી ટીમને. હવે અહીંયાથી જીતવાની એમની સંભાવના કમ છે, પણ અનિલભાઈ ઉભા છે હજી સ્ટ્રાઇક માટે. સાત બોલ 35 રન લાસ્ટ બોલ, અને સિંગલ લીધો છે અનિલભાઈ, સિંગલ લઈ લીધો, સ્ટ્રાઇક પોતાના પાસે રાખી છે. એક ઓવરમાં 34 રનની જરૂરત છે વિકલેલી ટીમને, અને રેગ્યુલર એમને 6 સિક્સ મારવા પડશે, 5 સિક્સ 1 ચોકો. અને લાસ્ટ ઓવર લઈને આવશે વિશાલભાઈ કુંડિયા. વિશાલ મશાલભાઈ કુંડિયા, કેસે કેસે નામ રખતે હૈ ભાઈ, આશુભાઈ કુંડિયા. મશાલ બોલો, આશુ બોલો, મિશાલ બોલો, પણ તમારો કોઈ જવાબ નથી ભાઈ. આજે બહુ સરસ બોલિંગ કરી છે આજે. અને જે ટીમ અજયભાઈ ગુંડિયા આજે ઇન્સ્પાયર કરીને અમારા સામે નીકળી છે આજે, એ ટીમે જોઈને અને હોલ ટીમ 35 ટીમ બધી ટીમને છે ને ઇન્સ્પિરેશન મળ્યું છે. અને જે જીવદાનીમાં જે વાસંગીત હતા વાઘરી સર્વોદય સમાજ નાના સભાના ઓનલાઈન ક્રિકેટ આયોજન કરવામાં આવ્યું છે, અને આમના જેવું કોઈ ક્રિકેટ આયોજન નહીં કરીએ છીએ. બોલ ચાલુ થઈ ગયો છે, 6 બોલમાં 34 રન જોયે છે. અનિલભાઈ સ્ટ્રાઇક ઉપર છે, મશાલભાઈ બોલિંગ ઉપર છે, આઉટ ફોર આશુ. જબરદસ્ત શોટ મારીને પ્રયત્ન કર્યો છે અનિલભાઈ, પહેલા જ બોલમાં છક્કો માર્યો છે, અને યકીન દેવાય છે વિકેટની ટીમમાં અજુંભાઈ કારણ કે જીવિત છે, હજુ આશા જીવતી છે ભાઈ. અને અમારા ગોરેગાંવ ટીમને વિનંતી છે કે ઘડી ઉભા રહે ભાઈ, રણ મેદાન છોડીને જવાય નહીં ભાઈ, પૂરી મેચ જઈને જાઓ. હજુ અમારા વગાડિયા પરિવાર ગોરેગાંવ ટીમ, અને જો પૂરા સિક્સ મારે મેચ જીતાડે તો 2000 નું નામ છે રાહુલભાઈ નું. અને આ કેચ અને આ વિકેટ અનિલભાઈ ની, શાનદાર બોલિંગ, શાનદાર બોલિંગ. વિકાસભાઈ ઘડી ઉભા રહ્યો, ઉભા રહ્યો નાલા સોપાલા ગામ તરફથી શાનદાર આયોજન. જ્યારે બી નાલા સોપાલા ગામ ટુર્નામેન્ટ રાખે એટલે બહુ સરસ રાખે, અને નાલા સોપાલા ગામનું નામ અમર રહે. મારી મા જીવદાની દાદા વાસુકીની દયા છે, 4 બોલમાં 28 રન જોતા છે, પણ નાલા સોપાલા ગામ ટુર્નામેન્ટ રાખે એટલે ધનસે એમના ગામને, ધનસે દેવીને, ધનસે દેવી દાદાને, અને ધનસે મારી નેવાનું નાચ ને બાપ, તાલીથી ગડગડાડલો, સ્વાગત કરો ભાઈ. સરસ આયોજન 2024 નું પહેલું ટુર્નામેન્ટ નાલા સોપાલા ડોન ગલી તરફથી. બેટ્સમેન નામ અમિત, અમિતભાઈ ચેખલિયા. હવે કોઈ આશા નથી, 4 બોલ 28 રન, પર બોલે 7 રનની જરૂરત છે, અને શાનદાર પ્રદર્શન બોલિંગનું. તીસરો બોલ લઈને અને આ ફૂલ ટોસ બોલ અને આ કેચ ડ્રોપ, અને હવે વિક્રોલીના હાથમાંથી મેચ સટકી ગઈ છે. વિક્રોલી ખાલી રનરઅપ તરીકે રહેશે હવે, મેચ પૂરી ફાઇનલ નહીં જીતી શકે, કારણ કે હવે 3 બોલમાં 27 રન જોતા છે. ચિનાઈવાડી ફર્સ્ટ પ્રાઇઝ માટે એકદમ રેડી છે. પ્રાઇઝનો કોઈ મતલબ નથી, મોટી અને નાની ટ્રોફીનો એનો છે અંપાયર ડિસિઝન, વાઇડ ડિસિઝન. બહુ સરસ ટુર્નામેન્ટનું આયોજન નાલા સોપાલા ગામ બોન લાઈન તરફથી. જ્યારે બી રાખે ત્યારે હકતીને વર્તી રાખે છે નાલા સોપાલા ગામ, અને પૂરો એમનો ક્રાઉડ નો સપોર્ટ રહે છે. એમનું હરેક ટુર્નામેન્ટ સક્સેસ થયું છે ભાઈ. અને આ એમનો બોલ લઈને આવે છે અમિતભાઈ, સ્ટ્રાઇક, અને આ શોટ શાનદાર સિક્સ, પણ હવે સિક્સ મારી બી કઈ પૂરું પડે એવું નથી, કારણ કે રન બહુ જોતા છે, 2 બોલ 21 રનની જરૂરત છે હવે. અને આ ફાસ્ટ ટ્રેક પર ટ્રેન ચાલી જાય છે અમારા પાલકર તરફથી,
પાલગઢમાં હવે 20 મિનિટમાં ટ્રેન પહોંચી જશે. આવો શાનદાર નજારો, વિરાટ ગામ, મારી માં જીવદાની માં દાદા વાસુજી ની જગ્યા, નાલા સોપાલ અને ટુર્નામેન્ટ નામ ગુંજશે. નાલા સોપાલ ટુર્નામેન્ટ નું ભાઈ, આજે નાલા સોપાલ ટુર્નામેન્ટ સક્સેસ. પાછો બોલ અને આ બીજો બોલ પુલ કર્યો, એ બી ચગ્ગો. અમિતભાઈ ને પેલા કાઢવાની જરૂરત હતી. અમિતભાઈ બહુ લેટ આવ્યા. એક બોલ 15 રન ની જરૂરત છે. અને રમેશ દાદા કોળે એમના તરફથી આપણે ટ્રોફી નું સ્પોન્સરશીપ આપી છે, તો એમને બી તાલીઓ હતી. બતાવો ભાઈ, લાસ્ટ બોલ ફાઇનલ નો. અને આ બી શાનદાર શોટ છે, પણ મેચ હરી જાય છે વિક્રમી ટીમ. અને વિનર ટીમ ચિનાવાડે, શાનદાર વિજય. ચિનાવાડી તમને કોંગ્રેચ્યુલેશન, તમારી ટી શર્ટ પહેરી લો પછી. યાર આવો ન કરો, આપણે એક ગાઉં એક સંઘ ના બધા નિયમ બધા ફોલો કરો અને ટી શર્ટ પહેરી લો. સારું ભાઈ, વાંધો નહીં. અને બહુ મજા આવી આજની ટુર્નામેન્ટ જોઈને, અને બહુ શાનદાર જબરદસ્ત. જિંદાબાદ ચિનાવાડી, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ પ્યાર તમને અમારા બધા સોય ટીમના તરફથી અને ટીમ ગોવાના તરફથી. અજયભાઈ કુંડિયાભાઈ, તમને બહુથી બહુ દાદામાં દાદા પ્યાર કે તમારા યંગસ્ટર છોકરાઓની ટીમ તમે ઊભી કરી છે. અને આજે એમને બતાડી દીધું કે અજયભાઈ તો અમારા સાથે જ છે, ચાહે હોય કે ન હોય, થોડા કામમાં બિઝી હતા, પણ ફાઇનલ જીતી ગયા છે. ચિનાવાડી ટીમ, મનુવાડી, રાહુલભાઈ તો હાથ ઉપર ગયો. રાહુલભાઈ ઓ હો, હિપ હિપ હુરે, હિપ હિપ હુરે. લો હવે જીરોની વાળવાની તૈયારી કરી. અરે ભાઈ, જીરોની લાવવાની તૈયારી છે. અને અને અનિયાભાઈ, જો હો ચિનાવાડી, ઓ હો ચિનાવાડી, ચિનાવાડી જબરદસ્ત તમે રમે છે. ભારત કા બચ્ચા બચ્ચા, જય જય શ્રી રામ બોલેગા. ભગવાન નાથના તમે વતાડી દીધો ભાઈ કે ભગવો 22 તારીખે લહેરાવાનો છે, પણ તમે 9 તારીખે લહેરાવી દીધો. ભગવો જય ગો મુંબઈની રૂવી, ગોવાની માની, શીતળા માની, વાસંગી દાદાની, જુદાની માની, ન્યાવણી દેવીની, બોલો ગોળીવાળી શીતળાની, ભારત માતા કી જય શ્રી રામ.
આપવામાં આવે છે. મનોજભાઈ ઓગરેજિયા